હવે અહીંયા ઉપસ્થિત બધા જ આપણે અહીંથી પહેલેથી જ પોતાનું નામ પોતે કહો અને આજના પ્રસંગે આપને જે કઈ પર વાત કરવી છે એ આપની રજૂઆત કરી છે. ભારત માતા કી જય. હા, કઈ જ નહીં તો આટલું, પણ એવું નહીં હોય, કઈક એમના મનમાં હશે અને આપણે એ એમના મનની વાત જાણશું તો આપણે પણ આગળ એના પ્રમાણે કઈક કાર્ય કરી શકશું. સંદીપભાઈ, તમારો વારો છેલ્લે રાખશું, આખું કન્ફ્યુઝન તમને પ્રતિભાવ તમે આપી શકશો. ઓકે, આવો ભાઈ. નીતિનભાઈ, પોતાનું નામ, આખું નામ આપો. નીતિનભાઈ વિનુભાઈ કાપડિયા, જય હિન્દ. મારું નામ ઇલિયાસ અમિતભાઈ ડેલા. જય હિન્દ. કોઈ શરમાતા કે ગભરાતા નહીં, મનમાં કઈક તો હશે. મારું નામ આદિલ પ્રેમભાઈ સોલંકી. જય હિન્દ. જય હિન્દ. ભારત માતા કી જય. હિન્દ. મારું નામ જયદીપ કોશિયા. દિનેશભાઈ, ભારત માતા કી જય. હિન્દ. જય ભારત. મારું નામ જય ચૌહાણ. અમે નાના હતા ત્યારે 15 ઓગસ્ટ ઉજવતા, પણ હવે મોટા થઈ ગયા તો અહીંયા ઉજવી. થેન્ક યુ સંદીપભાઈ. જય ભારત. જય હિન્દ. બરોબર. મારું નામ મહેશ રાઠોડ. જય હિન્દ. ચંદ્રેશ ચૌહાણ. મને અહીંયા 4 વર્ષ થયા સંદીપભાઈ સાથે. મને બહુ એવો સારો એવો અનુભવ અને અહીંયા સારું એવું મને જાણવા મળ્યું અને શીખવા મળ્યું છે. એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું સંદીપભાઈ નો. જય હિન્દ. જય હિન્દ. હા, નસરુભાઈ બોલજે. મારું નામ નસરુ માથાણી છે. હું જ્યારે અત્યારે મને સંદીપભાઈ અને વિનુભાઈ તરફથી એને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. જ્યારે હું દવાખાનામાં એડમિટ હતો ત્યારે એને મારી બહુ હેલ્પ કરેલી છે. એના માટે ખૂબ ખૂબ અભિનંદન. એના માટે જ અત્યારે હું અત્યારે ઊભો થઈ શક્યો છું. બાકી મારી અત્યારે કાંઈ લાગણી નહોતી કે હું ઊભો થઈ શકીશ. જય ભારત. જય હિન્દ. આપણે ભારતીયો બધા એકબીજાના કહીએ ને કે ભાઈઓ ભાઈઓ છીએ, એટલે આ તમે જે કહ્યું એ બહુ સારી વાત છે. પણ એમણે એમની ફરજ બજાવી છે એટલે ધન્યવાદ તો ખરા જ, પણ તેમ છતાં તમે એમનો કદર કરી અને બધા વચ્ચે એ વાત કરી એની માટે તમને પણ ધન્યવાદ. આવો આવો. ચિરાગ, સંજય. મારું નામ મીર દીપડિયા છે. જય હિન્દ. જય ભારત. જય હિન્દ. અને બીજું તો મારે એ કહેવાનું કે એક્ટિવ મોટર્સની મને ઘણી બધી બચત બનેલી છે. જ્યાં જ્યાં મારું કામ એટલું છે ત્યાં અટકવા દીધું નથી અને મને સારો એવો સપોર્ટ અને સારો એવો સાથ સાધા મળ્યો છે. એ બદલ હું એક્ટિવ મોટર્સને બી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. જય ભારત. જય ભારત. મારું નામ ચિરાગ ગોજારિયા છે. જય હિન્દ. સંદીપભાઈ આટલું બધું કરે તમે.
15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી અમે નાના હતા ને ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ કરતા, એ બહુ યાદ આવે છે. દર વર્ષે સ્કૂલમાં જઈને ધ્વજવંદન કરતા હવે અહીંયા કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. કાર્યક્રમ કરીએ છીએ એ ખરેખર મને દિલથી ગમે છે, કારણ કે આપણે બીજા પ્રસંગો તો એટલા આમ ધામધૂમથી કરીએ, તૈયાર થઈને એના માટે પૂરો ટાઈમ આપીએ, પણ એક આ બે દિવસ આપણા દેશ માટે આ થોડોક ટાઈમ કાઢીએ છીએ, મને દિલથી ગમે છે. જય હિન્દ. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. આમ જનરલી દર વખતે આપણે પ્રોગ્રામ કરીએ ને, એટલે સંદીપભાઈ ને આમ ઈશારો મને કરતા હોય કે આ વખતે આગળ, પણ આપણને બોલતા આવડે નહીં. એટલે મેં સંદીપભાઈ આ વખતે એવું પ્લાન કર્યો કે બધાનો વારો લઈએ, એટલે આપણે વારામાંથી છક્કી ન જાય. એટલે આ આયોજન દર વર્ષે આપણે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી. પપ્પાએ એક સરસ વાત કરી કે બધા સ્ટાફ આવે છે, હકીકતે એની મરજીથી આવે છે કે કેવી રીતે. એટલે મારે સંદીપભાઈ એ ચર્ચા થઈ ઘણી વખત કે ગાંઠિયાનો પ્રોગ્રામ બંધ રાખીએ અને પછી અગાસીમાં હાજરી જઈ, કે કેટલી હાજરી એકચ્યુઅલી થાય છે. એટલે આજે બહુ ભરોસો ન કરતા ગાંઠિયા છે. એટલે આજે આપણી દેશતાતની પરીક્ષા થઈ છે અને આપણે બધા બહુ સારી રીતે આ પ્રસંગને આયોજન કરી, અને રાતે તમને લોકોને કદાચ ખબર નહીં હોય કે રાત્રે મોડા સુધી આ બધું ડેકોરેશન ને સ્ટાફ કામ પૂરું કરતા હોય છે. કદાચ હું ને સંદીપભાઈ તો ઇન્સ્ટ્રક્શન આપીને નીકળી જતા હોય, પણ ઘણા મોડા સુધી આ લોકો એના દ્વિતીય વર્ષ પૂરા કર્યા પછી આ બધું કરતા હોય છે. એટલે ખાસ તમારા બધાનો ઘણો ઘણો દિલથી ધન્યવાદ, અને વિમલભાઈ, કિરણ સર આપનો, બેન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. આપણે એક્ટિવ મોટર્સ પરિવાર તરફથી આજે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી, અત્યારે તો 73મું વર્ષ અત્યારે ઉજવી રહ્યા છીએ આપણે. ખાસ કરીને એક્ટિવ મોટર્સના જે મેન ઓનર્સ સંદીપભાઈ અને પિન્ટુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. દરેક વર્ષે આપણને